सूरत महानगरपालिकामां जाहेर बांधकाम समितिनी मळेली बैठकमां शहेरमां घर विहोणा माटे नवा 6 शेल्टर होम बनावाना तथा रस्ता कार्पेट रीकार्पेट सहित कुल 15.20 करोड़ना विविध कामोना अंदाज मंजूर करवामां आव्या हता। सूरतमां बांधकाम समितिनी बैठक मळी हती अने एजेंडा पर कुल 86 जेटला कामो हतो। उपरांत बैठकमां एजेंडा उपर रस्ता कार्पेट रीकार्पेटना विविध कामो हता। जाहेर बांधकाम समितिनी मळेली बैठकमां शहेरमां घर विहोणा माटे नवा 6 शेल्टर होम बनावाना तथा रस्ता कार्पेट रीकार्पेट सहित कुल 15.20 करोड़ना विविध कामोना अंदाज मंजूर करवामां आव्या हता। एजेंडा परना कुल 86 कामो अने वधारना 9 कामोने मंजूरी अपाई। एजेंडा परना जुदा जुदा कामो मळीने 1.78 करोड़ना टेन्डरो 15.20 करोड़ना अंदाजो मंजूर कराया। જ્યારે વધારાના કામોમાં 5.39 કરોડના અંદાજો મંજૂર કરાયા હતા। ગેમર દેસાઈ આજરોજ મળેલ બાંધકામ સમિતિની મિટિંગમાં એજન્ડા પર કુલ 86 કામો આવેલ હતા, જે પૈકીના અંદાજ મંજૂરી કરીને સામાન્ય સભાને ભલામણ કરવાના 189 કરોડના કામો બધા થઈને મંજૂર કર્યા છે અને એની સામાન્ય સભાને ભલામણ કરી છે। અને ટેન્ડરના કામો હતા એ 1.78 કરોડના કામો હતા, જે આપણે ટેન્ડર મંજૂર કરીને લોકોને સોંપણી કરવામાં આવ્યા છે। 86 કામ ઉપરાંત 8 કામ વધારાના કામ તરીકે હતા, જેને પણ તાકીદે કરવા જોગવાના કારણે આ મિટિંગમાં મંજૂર કરવામાં આવ્યા છે। આ મિટિંગમાં એક વિશેષ કામોમાં જે કતારગામ ઝોન, લિંબાયત ઝોન અને વિવિધ વિસ્તારોમાં શેલ્ટર હોમ બનાવવાના જે કામો છે, જે 100% ગ્રાન્ટમાંથી કરવાના કામ હોય એવા 6 શેલ્ટર હોમ, જેમાં એ શેલ્ટર હોમમાં 2549 બેડની વ્યવસ્થાવાળા શેલ્ટર હોમ બનશે અને એવા 6 જગ્યાએ આપણે એક શેલ્ટર હોમ બનાવવામાં આવશે। આ સિવાય એક વિશેષ કામ એવું પણ હતું કે શ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને મહાનગરપાલિકા એક રસ્તો બનાવવાનું જે કામ હતું, આ શ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને જે આપણે કામ કરીએ છીએ એમાં પ્લાસ્ટિક વેસ્ટનો આપણે એમાં મહત્તમ ઉપયોગ, એટલે 1 ટન મટીરિયલમાં આપણે 5 કેજી પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે આપણો પ્લાસ્ટિક વેસ્ટનો પણ નિકાલ થાય અને આ રસ્તાની ગુણવત્તા જે છે એ ગુણવત્તા પણ આ ચોમાસામાં જે વરસાદના કારણે ધોવાઈ જતા રસ્તા હોવાના કારણે એની ગુણવત્તા અને એની પ્રતિરોધક ક્ષમતા પણ સારી થતી હોય છે। એટલા માટે આપણે એ શ્રેડેડ પ્લાસ્ટિક રોડનું પણ એક આયોજન આ કામમાં લીધું છે। આવા આપણે અગાઉ 21 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે મહાનગરપાલિકા તરફથી, જેમાં આપણે અત્યાર સુધીમાં 104 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલ છે અને એમાં આપણો સુરત ડુમસ રોડમાં જે જ્યાં RCC રસ્તો પૂરો થાય એના પછી લંગર સુધીનો જે રસ્તો છે એને આપણે આ રસ્તા તરીકે અગાઉ બનાવેલો પણ છે। આ ઉપરાંત વિવિધ રસ્તાઓ અને ચોમાસાને ધ્યાનમાં રાખીને જે કાર્પેટ રીકાર્પેટ કરવાના કામો હતા એ બધા જ આ મિટિંગમાં આવરી લીધા આવે છે અને સર્વાનુમતિએ બધા જ કામો મંજૂર કરવામાં આવે છે।